हवामान વિભાગની આગાહીના પગલે બનાસકાંઠામાં બે દિવસથી ધોધમાર વરસાદ અને પૂર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે થરાદ વિધાનસભા અને ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પહોંચ્યા છે પોતાના મત વિસ્તારમાં અને લોકોને પોતાના પરિવારના જેમ હોમ પૂરી પાડી રહ્યા છે ત્યારે ઉપરવાસમાં વધુ વરસાદના કારણે રેલ નદી આવી શકે છે તેવા સંકેતો પણ શંકરભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવ્યા છે અને લોકોને જાગૃત રહેવા પણ કહેવામાં આવ્યું છે જે નીચાણ વિસ્તારોમાં રહેતા લોકોને પોતાના સલામત સ્થળે ખસી જવા માટે પણ શંકરભાઈ ચૌધરી દ્વારા અત્યારે હાલ સૂચના કરવામાં આવી છે સાંભળો શંકરભાઈ ચૌધરીને ગઈકાલ સાંજથી જ હેવી પવન જેના કારણે અનેક જગ્યાએ થાંભલા પણ પડી ગયા છે ઝાડ પણ પડ્યા છે રસ્તા ઉપર એને લીધે યુજીવીસીએલે ઇલેક્ટ્રિસિટી બંધ કરી છે વાયર પણ ઘણી જગ્યાએ તૂટી ગયા છે અને વરસાદ પણ ગઈ રાતથી કરીને અત્યાર સુધીમાં ચાલુ છે તો એક બાજુ જે પડેલા થાંભલા છે એને રિપેરિંગ કરવાનું કામ ચાલુ છે બીજી બાજુ હજુ વરસાદની આ દિવસ અને આજ રાત સુધીની આગાહી છે ખાસ કરીને ઉપરવાસની અંદર જો વધારે વરસાદ થાય તો રેલ નદીની અંદર પણ પાણી આવી શકે તો મારી આપ સૌને પ્રજાજનોને પણ વિનંતી છે કે આ વરસાદની વચ્ચે આપણે જરા કાળજી રાખીએ ઘરની બહાર અત્યારે વાવાઝોડાની અંદર જેટલું તમે સાચવ્યા છે બહાર નથી નીકળ્યા પવનની અંદર અને એના કારણે કોઈ માનવહાનિ નથી થઈ એ ભગવાનની દયા છે અને તમારી બધાની કાળજી છે રાજ્ય સરકારે લીધેલા આગોતરા પગલાંના કારણે છે પણ સાથે સાથે વધારે વરસાદ થવાની શક્યતા છે તો વરસાદના વેણ જ્યાં હોય પાણીના એ વેણમાંથી બહાર ત્યાં રહેતા હોય તો એ લોકોએ બહાર આવવું પડે સરકારી તંત્રએ તો વારંવાર સૂચના આપી છે અનેક લોકોને આપણે શેલ્ટર હોમની અંદર પણ રહેવાની વ્યવસ્થા કરાવડાવી છે છતાં ખેતરોમાં જે રહેતા હોય અને ટીવીના માધ્યમથી જે સાંભળતા એમને પણ મારી પ્રાર્થના કે રાજસ્થાનમાં વધારે વરસાદ થાય તો એની અસર બનાસકાંઠાના બંને ડેમોની અંદર અને ખાસ કરીને રેલ નદી વિસ્તારમાં પાણી આવી શકે છે તો કાળજી લેવી એ ખૂબ જરૂરી છે સરકારી તંત્ર ડેમોની અંદર અને ખાસ કરીને રેલ નદી વિસ્તારમાં પાણી આવી શકે છે તો કાળજી લેવી એ ખૂબ જરૂરી છે સરકારી તંત્ર ખૂબ કામ કરી રહ્યું છે રાજ્ય કક્ષાએથી માનીય મુખ્યમંત્રીશ્રીએ પણ વારંવાર કંટ્રોલ રૂમને અહીંયા સૂચના આપે છે જિલ્લાનું તંત્ર જિલ્લાના કલેક્ટરથી કરીને પ્રાંત અને મામલતદાર ઓફિસ સુધીની બધા ડિપાર્ટમેન્ટો અત્યારે વૃક્ષો જે કપાય પડી ગયા છે રોડ ઉપર તો એને કાપીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે જે રસ્તાઓને તકલીફ રહી છે ત્યાં આરએનબીએ પણ કામ ચાલુ વરસાદમાં કર્યું છે પરંતુ પ્રજા તરીકે પણ તમે જે પ્રમાણે સહયોગ આપી રહ્યા છીએ એ સહયોગ આપીને અત્યારે હાલ કોઈ બહાર ન નીકળે અને બિનજરૂરી બહાર ફરવા માટે ન જાય અને વેણવાળા વિસ્તારમાંથી બહાર નીકળે એટલી મારી આપ સૌને પ્રાર્થના પણ હતી।